જૈન મિત્રો આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું કે રેશન કાર્ડ ડાઉનલોડ કઈ રીતે કરવું મિત્રો હવે તમે તમારા મોબાઈલથી છે તે સ્માર્ટ રેશન કાર્ડ ડાઉનલોડ કરી શકો છો એટલે કે તમે તમારું ડિજિટલ રેશન કાર્ડ જે આધાર કાર્ડ જેવું જ આવે છે તેવું તમે તમારા મોબાઈલથી કઈ રીતે ડાઉનલોડ કરવું તેના વિશે આજના આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ તો આ વિડીયોને તમે સંપૂર્ણ જોજો અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો શેર કરી દેજો અને આ ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઈબ નથી કરેલી તો આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લેજો હવે મિત્રો કે તમારે તમારું નવું ડિજિટલ રેશન કાર્ડ ડાઉનલોડ કરવા માટે સર્વપ્રથમ તમારા મોબાઈલમાં આવી જવાનું રહેશે અને ત્યાં જ તમારે પ્લે સ્ટોર એપ્લિકેશન ખોલવાની રહેશે અને પ્લે સ્ટોરમાં તમારે એક એપ્લિકેશન છે તેને ઇન્સ્ટોલ કરવાની રહેશે તો એ એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરવા માટે સર્ચ બારમાં આવી જવાનું રહેશે અને ત્યારબાદ અહીં તમારે મેરા રાશન લખી અને ત્યારબાદ તેને સર્ચ કરી દેવાનું રહેશે જે મિત્રો તમે મેરા રાશન લખી અને ત્યારબાદ સર્ચ કરી દેશો એટલે અહીં તમને એક સર્વપ્રથમ એપ્લિકેશન જોવા મળશે કે મેરા રેશન ટુ પોઈન્ટ ઝીરો તો આ એપ્લિકેશન છે તે કેન્દ્ર સરકારની એપ્લિકેશન છે એટલે કે સેન્ટ્રલ ગવર્મેન્ટની એપ્લિકેશન છે તો આ એપ્લિકેશનને તમારે ઇન્સ્ટોલ કરી લેવાની રહેશે મિત્રો મારે આ એપ્લિકેશન અગાઉથી જ ઇન્સ્ટોલ કરેલી છે એટલે હું તેને ઓપન ઉપર ક્લિક કરી અને આ એપ્લિકેશનને ઓપન કરીશ ત્યારબાદ મિત્રો આ એપ્લિકેશન તમને અમુક પ્રકારની છે તે પરમિશન માગશે તો તેને તમારે અલવ છે તે કરી દેવાની રહેશે અને ત્યારબાદ આ એપ્લિકેશન ઓપન થશે એટલે તેનું હોમપેજ છે તે આ પ્રકારે જોવા મળશે એમાં તમને અહીં એક ભાષા પૂછવામાં આવશે તો એ તમારે સિલેક્ટ કરી અને નેક્સ્ટના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે અને ત્યારબાદ તમારે ગેસ્ટ સ્ટાર્ટેડના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે એટલે આ એપ્લિકેશનમાં લોગ ઇન થવા માટેના અહીં તમને ઓપ્શન જોવા મળશે તો મિત્રો અહીં તમારે છે તે બે રીતે તમે લોગ કરી શકો છો એક બેનિફિશિયરી યુઝર અને એક ડિપાર્ટમેન્ટ યુઝર તો તમારે બેનિફિશિયરી યુઝર ઉપર ક્લિક કરી દેવાનું રહેશે અને અહીં તમારા નીચે એન્ટર એવા આધાર નંબરમાં છે તમારો બાર આંકડાનો આધાર કાર્ડનો નંબર હોય તે લખી દેવાનો રહેશે અને ત્યારબાદ અહીં તમારો તમારો ફેપચેકોર્ડ લખી દેવાનો રહેશે અને ત્યારબાદ લોગિન વિથ ઓટીપી બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે એટલે તમારા આધાર કાર્ડ સાથે જે પણ મોબાઈલ નંબર રજિસ્ટર હશે તેના ઉપર એક ઓટીપી મોકલવામાં આવશે તે ઓટીપીને તમે વેરીફાઈ કરી લેશો એટલે ત્યારબાદ તમે આ એપ્લિકેશનમાં સક્સેસફુલી લોગિન થઈ જશો આમાં તમારે છે તે યુઝર એકાઉન્ટ છે તે ક્રિએટ કરવાનું રહેશે નહીં ડાયરેક્ટ તમે આમાં છે તે આધાર કાર્ડ નંબર લખી અને ઓટીપી લખી અને ડાયરેક્ટ તમે આ એપ્લિકેશનમાં લોગ ઇન થઈ શકો છો તો મિત્રો અહીં મારા આધાર કાર્ડ નંબર કેપ્ચા અને ઓટીપી લખી અને આ એપ્લિકેશનમાં લોગિન થઈ જાય મિત્રો અહીં આધાર કાર્ડમાં તમને ઓટીપી મોકલવામાં આવશે એટલે અહીં ઓટીપી સફળતાપૂર્વક મોકલવામાં આવ્યો છે એવો તમને અહીં ડિસ્પ્લે ઉપર મેસેજ જોવા મળશે ત્યારબાદ અહીં તમારે ઓકેના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે અને તમારા જે પણ આધાર કાર્ડ સાથે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર હશે તેમાં ઓટીપી આવેલો હશે તો એ ઓટીપીને લખી અહીં તમારે વેરીફાઈ કરી લે રહેશે ત્યારબાદ મિત્રો અહીં તમારો ઓટીપી વેરીફાઈડ થઈ જશે એટલે અહીં તમને ઓટીપી વેરીફાઈડ સક્સેસફુલીનો મેસેજ જોવા મળશે તો તમારે અહીં ઓકેના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે ત્યારબાદ અહીં તમને ક્રિએટ પિનનું ઓપ્શન જોવા મળે છે તો ક્રિએટ ના ઉપર ક્લિક કરશો તો તમને ચાર આંકડાનો પિન સેટ કરવામાં આવશે જો મિત્રો તમે ચાર આંકડાનો પિન સેટ કરી દેજો તો વારી ઘણી તમે આ એપ્લિકેશનને ઓપન કરશો તો તમારે દર વખતે ઓટીપીથી લોગ ઇન થવાનું રહેશે નહીં તમે જે પિન સેટ કરેલો હશે તેના વડે તમે આ એપ્લિકેશનમાં લોગ ઇન કરી શકો પરંતુ હાલ હું તેના સ્કીપ બટન ઉપર ક્લિક કરી અને તેને સ્કીપ કરી રહ્યો છું જેવું મિત્રો તમે આ ઓપ્શન એપ્લિકેશનને ઓપન થશે એટલે આ પ્રકારનું તમને તેનું ઇન્ટરફેસ છે તે તમને અહીં જોવા મળશે ત્યારબાદ મિત્રો અહીંયા તમને ઘણા બધા આ એપ્લિકેશનના ઓપ્શન જોવા મળે છે જેમ કે મેનેજ ફેમિલી ડિટેલ રેશન કાર્ડ ઇન્ટેલમેન્ટ ટ્રેક માઇગ્રેશન રેશન સેલ્સ રિસીપ બેનિફિટ રેશન ફ્રોમ ગવર્મેન્ટ તો મિત્રો મેનેજ ફેમિલી ડિટેલ ઉપર ક્લિક કરશો એટલે તમને રેશન કાર્ડમાં જે પણ સબ્જીનું નામ હશે તે જોવા મળશે રેશન કાર્ડ ઇન્ટેલમેન્ટના ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે તમારા રેશન રેશનકાર્ડના વ્યવસ વ્યવહાર હોય તે તમને જોવા મળશે ટ્રેકમાંય રેશન ઉપર ક્લિક કરશો એટલે તમને રેશન રેશનકાર્ડનું ટ્રેક છે તમે કરી શકશો માઇગ્રેવીન્સ ઉપર જઈ અને તમે કોઈ ફરિયાદ કરવી હોય અથવા તો ફીડબેક આપવો હોય તો તમે આપી શકો અને સેલ્સ રિસિપ્ટમાં તમારા રેશન કાર્ડના જે વ્યવહાર થયા હશે તેની અહીં તમને છે તે રિસિપ્ટ જોવા મળશે અને રેશન કાર્ડના અન્ય જે પણ ફાયદાઓ તમને ગવર્મેન્ટ દ્વારા આપવામાં આવેલો હોય એટલે કે લાભ આપવામાં આવેલો હોય તે તમને અહીં જોવા મળશે તો મિત્રો આપણે મેઈન મુદ્દાની વાત એ કરીએ કે હવે તમારે ડિજિટલ રેશન કાર્ડ એટલે કે સ્માર્ટ રેશન કાર્ડ તમારે કઈ રીતે ડાઉનલોડ કરવાનું રહેશે મિત્રો તમારે આધાર કાર્ડ જેવું રેશન કાર્ડ સ્માર્ટ રેશન કાર્ડ ડાઉનલોડ કરવું હોય તો તમે આ એપ્લિકેશનની મદદથી ખૂબ જ સરળતાથી કરી શકો છો તો મિત્રો આ એપ્લિકેશનમાં એ તમને ડાઉનલોડનું ઓપ્શન જોવા મળે છે ખૂણા ઉપર મિત્રો તમે જોઈ શકો છો કે ડાઉનલોડનું ઓપ્શન તમને જોવા મળે છે તો એ ડાઉનલોડના ઓપ્શન ઉપર ક્લિક કરી દઈશું એટલે ત્યારબાદ છે તે આ એપ્લિકેશનમાં થોડો લોડ થશે અને તમારા મોબાઈલની અંદર છે તે રેશન કાર્ડની એક પીડીએફ ડાઉનલોડ થઈ જશે જે મિત્રો એક સ્માર્ટ રેશન કાર્ડ હશે ત્યારબાદ મિત્રો તમારા રેશન કાર્ડમાં જેવું તમે ડાઉનલોડ બટન ઉપર ક્લિક કરી દેશો એટલે આ પ્રકાર તમને તમારા રેશન કાર્ડની ડિટેલ છે તે જોવા મળી રહી છે અહીં મિત્રો તમને જે ફ્રન્ટ ભાગ હોય તેમાં તમારા રેશન કાર્ડના જે તમે જે વ્યાજબી ભાવની દુકાને લેતા હશો તેનો એ કોડ તમને જોવા મળશે ત્યારબાદ તમારું રેશન કાર્ડ કઈ કેટેગરીનો છે તે જોવા મળશે ત્યારબાદ આ રેશન કાર્ડના મેન સભ્ય કોણ છે તેની વિગત જોવા મળશે ત્યારબાદ તમારો મોબાઈલ નંબર જોવા મળશે અને ત્યારબાદ એ તમારા પંદર આંકડાના તમને નવા કાર્ડ નંબર છે તે તમને અહીં જોવા મળે છે અને ત્યારબાદ તેનો પાછળનો ભાગ હોય એ અહીં તમને નીચે જોવા મળે છે જેમાં તમને તમારા રેશન કાર્ડના જે સભ્યો છે તેના દરેક સભ્યોનું નામ જોવા મળશે તેનું એ એજ એટલે કે તેની ઉંમર જોવા મળશે ત્યારબાદ તેનું જેન્ડર છે તે મેલ ફિમેલ તે જોવા મળશે અને ત્યારબાદ રિલેશન જોવા મળશે તો મિત્રો હવે સરકાર દ્વારા એક આ ડિજિટલ સ્માર્ટ રેશન કાર્ડ છે તે જાહેર કરી દેવામાં આવેલું છે મિત્રો તમે આવી રીતે મેરા રેશન એપ્લિકેશનનો ઉપયોગ કરી અને તમારું રેશન કાર્ડ ડાઉનલોડ કરી અને તમે તમારો વિવિધ સરકારી યોજનાઓ હોય તેમાં તમે આ રેશન કાર્ડનો ઉપયોગ કરી અને લાભ મેળવી શકો છો તો મિત્રો આવી જ રીતે તમે એન્જલ ઇન્ફોર્મેશન યુટ્યુબ ચેનલ ઉપર સરકારી યોજના સરકારી ભરતી જમીન કોડ આધાર કાર્ડ આયુષ્યમાન કાર્ડ ચૂંટણી કાર્ડ રેશન કાર્ડ શ્રમ કાર્ડ પાન કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ પીએમ કિસાન આઈ ખેડૂત ડિજિટલ ગુજરાત ઈ સમાજ કલ્યાણ ઓજ સંબંધિત તથા અન્ય રસપ્રદ માહિતી સભર વિડીયો છે તે તમે આ ચેનલ ઉપર જોઈ શકશો તેમજ અમારી આ યુટ્યુબ ચેનલના વિડીયોને તમે લાઈક કરી દેજો શેર કરી દેજો અને આ યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ નથી કરેલી તો અત્યારે જ આ યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લેજો તો મળીએ મિત્રો એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી જઈ હિન્દ